વાત કરીએ સુરતની તો સુરતના ગોવિંદા ઉત્સવ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના 131 ગોવિંદા મંડળોએ ભાગ લીધો હતો. મહત્વનું છે કે ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા દરેક ગોવિંદા મંડળને એક મટકીની ભેટ આપવામાં આવી હતી, સાથે જ પૈસા કેરળના પૂર પીડિતો અને દેશના શહીદ જવાનો માટે અર્પણ કરી અને અપીલ કરી છે. તો બીજી તરફ તેના આધારે જ દરેક ગોવિંદા મંડળે સામાજિક જવાબદારી નિભાવતા એક મટકીના પૈસા કેરળના પૂર પીડિતોને અર્પણ કરવાની તૈયારી દર્શાવી હતી. તો જેમાં વેડ રોડ પર સ્થિતિ આવેલી શ્રી કેળજાભાઈ માતા ગોવિંદ મંડળ દ્વારા મુખ્ય મટકી ફોડવામાં આવી હતી, જેમાં સંયોજક તરીકે શ્રી સાઈબાબા સ્પોર્ટ્સ ક્લબ અને ભટાર પણ જોડાયા હતા. તો 25 વર્ષ જૂના મંડળો માટેની મટકી ફોડવાનો લાહવો અડાજણનું શ્રી ગણેશ મિત્ર મંડળે લીધો હતો. ઉલ્લેખનીય છે કે મહિલા મંડળ માટેની વિશેષ મટકી અંબાજી રોડ જય ભવાની મહિલા મંડળ દ્વારા ફોડવામાં આવી હતી. આ મટકી ફોડ કાર્યક્રમમાં સાંસદ સીઆર પાટીલ, ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. આયોજન કરવામાં આવ્યું છે. આ ગોવિંદા મંડળમાં 131 ગોવિંદા મંડળો ઢોલ નગારા અને વિવિધ કર્તવ્યો દેખાડવાની સાથે જ નાની મોટી મટકીઓ પણ ફોડશે. ગયા વર્ષે 123 ગોવિંદા મંડળોએ મટકી ફોડી હતી, જ્યારે 6000 જેટલી મટકીઓ પણ ફોડી હતી, અને આ વર્ષે વાત કરીએ તો 8 જેટલા વધારે ગોવિંદા મંડળો ઉમેરાયા છે, જેના લીધે આજે 131 જેટલા ગોવિંદા મંડળો મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો છે. અને ખાસ કરીને વાત કરીએ તો અહીંયા જે ભવાની મહિલા મંડળ મટકી ફોડ દર વર્ષે મટકી ફોડે છે, અને આ વર્ષે પણ ભવાની મટકી મંડળ જે મહિલાઓ મંડળ છે તે પણ મટકી ફોડશે. કહેવાય છે કે સુરતમાં પુરુષોને સમાવડી મહિલા તરીકે જે દર વર્ષે મહિલા અહીંયા મટકી ફોડે છે, ત્યારે વાત કરીએ તો આ મટકી ફોડ કાર્યક્રમમાં સુરતના જે સાંસદ દર્શના રસોદ, સીઆર પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, ભાજપના નેતા નીતિન ભજિયાવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા અલગ અલગ પ્રકારના જે ગોવિંદા મંડળો છે તે પોતાના કર્તવ્યો દેખાડી રહ્યા છે અને પોતાના અલગ અલગ પ્રકારના પિરામિડો પણ બનાવી રહ્યા છે અને સલામી આપીને આગળની તરફ વધી રહ્યા છે. તેમજ સુરતના સમગ્ર સુરતમાંથી વાત કરીએ તો 131 જેટલા ગોવિંદા મંડળો અહીં મટકી ફોડમાં ભાગ લીધો છે. તેમજ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ ગોવિંદા મંડળ ઉત્સવ સમિતિ છે તેના દ્વારા કેરળમાં પૂરગ્રસ્ત જે લોકો છે તેના માટે પણ તેઓ ફંડ ભેગું કરીને ત્યાં મોકલવાનો